સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરામાં એક વર્ષ પહેલાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરામાં સારી સારવાર મળી રહે તે હેતુથી ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વડોદરામાં શુભારંભ થયેલ હતો. અગાઉ કિડની તથા અન્ય ગંભીર બીમારીઓ માટે દર્દીઓને વડોદરાની બહાર સારવાર માટે જવું પડતું હતું, જે હવે વડોદરા તેમજ વડોદરાના આસપાસના દર્દીઓને એક જ છત તળે તેમની તમામ બીમારીની સારવાર મળી રહે છે. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 20 બેડની આઈસીયુ ધરાવતી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, જેની અંદર સીટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે, ડાયાલિસિસ સેન્ટર, ફાર્મસી, પેથોલોજીકલ લેબોરેટરી, 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આઈસીયુ ઓન વ્હીકલ્સ એમ્બ્યુલન્સની સુવિધા છે, તેમજ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની સુવિધા છે. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે ગુજરાત હાર્ટકેર યુનિટ તેમજ ગુજરાત ન્યૂબોર્ન એન્ડ પેડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાર્ટકેર યુનિટ કે જેમાં ગુજરાત ખાતે સૌ પ્રથમ વખત સિંક વિઝન ટેકનોલોજીથી અત્યાધુનિક ફિલિપ્સ જર્મની કેથ લેબ શરૂ કરે છે, જેના દ્વારા એન્જિયોગ્રાફી માટે ખાસ લાઇવ રિયલ ટાઈમ સ્ટેન્ટ એન્હેન્સમેન્ટ થકી વધુ ચોક્કસ અને યોગ્ય સારવાર શક્ય બનશે. કાળિયાની સાથે સાથે આ ટેકનોલોજી દ્વારા ન્યુરો અને વેસ્ક્યુલર જટિલ ઓપરેશન પણ આશીર્વાદ સમાન રહેશે. નવજાત શિશુઓ અને બાળકો માટે NICU અને PICU યુનિટનો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં સેન્ટર ફોર પીડિયાટ્રિક યુરોલોજી, સેન્ટર ફોર પીડિયાટ્રિક નેફ્રોલોજી, સેન્ટર ફોર પીડિયાટ્રિક ઓર્થો, સેન્ટર ફોર પીડિયાટ્રિક સર્જરી, સેન્ટર ફોર પીડિયાટ્રિક રુમેટોલોજી, સેન્ટર ફોર પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સેન્ટર ફોર પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, સેન્ટર ફોર પીડિયાટ્રિક ન્યુટ્રિશન સહિત. આ ઉપરાંત ઉચ્ચ કક્ષાનું NICU સેટઅપ નવા જન્મેલા બાળકોની સારવાર માટે ખૂબ જ મદદરૂપ છે. આ NICUમાં અને PICUમાં એક્સપર્ટ નિયોનેટોલોજીસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા નવજાત શિશુ તથા બાળકોની સારવાર શક્ય બની રહેશે. આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર પ્રગેશ ભારપોડાએ જણાવ્યું હતું કે ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કિડની તેમજ અન્ય ગંભીર રોગોની સારામાં સારી સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવશે. ગુડ મોર્નિંગ. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે આજે એક વર્ષ પૂર્ણ કર્યું છે, 3 જૂને. અમે એ વખતે ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી હતી. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઘણા બધા ડિપાર્ટમેન્ટ જે સુપર સ્પેશિયાલિટીના હોવા જોઈએ એ બાકી હતા. એનામાંનું એક ડિપાર્ટમેન્ટ જે અગત્યનું ડિપાર્ટમેન્ટ હતું હૃદયનું, ડૉક્ટર પૃથ્વી કાર્ડિયોલોજીસ્ટ છે, એમના સાથ સહકારથી આવતીકાલે અમે ગુજરાત હૃદય ક્લિનિક મીન્સ ગુજરાત હાર્ટ કેર નામનું એક હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એનું શુભારંભ કાલે 11 વાગે કરવામાં આવે છે. આ એક અત્યંત આધુનિક કેથલેબ સાથેનું એક યુનિટ બનાવ્યું છે. હું પોતે ડૉક્ટર પ્રજ્ઞેશ આજે ડૉક્ટર પૃથ્વીને ઇન્ટ્રોડ્યુસ કરું છું ગુજરાત હાર્ટ હોસ્પિટલ માટે. એ અહીંયાના મેઇન ડૉક્ટર છે, ડૉક્ટર પૃથ્વી. કાર્ડિયોલોજીસ્ટ છું, હું વડોદરાથી જ બિલોંગ કરું છું અને પ્રજ્ઞેશભાઈની સાથે મળીને એમણે જેમ કીધું એમ એક કાર્ડિયોલોજીનું ડિપાર્ટમેન્ટ અમે ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવતીકાલે ઇનોગ્રેશન કરીએ છીએ. હૃદયની બીમારીઓ દિવસે દિવસે વધતી જાય છે ઇન્ડિયામાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં. જે ગુજરાત આપણું રાજ્ય છે એ ઇન્ડિયામાં 2 નંબરનું રાજ્ય છે જેમાં સૌથી વધારે હૃદયના દર્દીઓ જોવા મળે છે. પંજાબ એમાં 1 નંબરે આવે છે. એટલે ગુજરાત સ્ટેટમાં જેટલા પણ હૃદયના હોસ્પિટલ્સ બનશે એટલા જરૂરી છે. લોકોને વધારે ને વધારે હોસ્પિટલ અને કાર્ડિયોલોજીની ડિપાર્ટમેન્ટની એટલે કે હૃદયના બીમારીની સગવડો મળી રહે એ હેતુથી અમે આ પહેલું ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનું શરૂઆત આવતીકાલે કરીશું. આ યોજના અંદર એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને હાર્ટ ફેલિયર એટલે કે હૃદયનું પમ્પિંગ ઓછું થવાના લીધે જે તકલીફ થતી હોય છે એ બધાની ટ્રીટમેન્ટ મારા ઓબ્ઝર્વેશન અને ગાઈડન્સ અંડર કરવામાં આવશે. સાથે સાથે ગવર્મેન્ટની સ્કીમ્સ જેમ કે મા યોજના, મા અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત, આ સ્કીમ હેઠળ જેટલા પણ દર્દીઓને જે ગવર્મેન્ટ તરફથી રાહત મળેલી છે એ રાહતનું પણ અહીંયા આગળ બિલકુલ સગવડ આપવામાં આવશે. આ બધા કાર્ડ લઈને આવતારા દર્દીઓને હૃદયની એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની સારવાર જે છે એ તદ્દન મફત કરવામાં આવશે. આશા છે કે સાથે આ ડિપાર્ટમેન્ટના શરૂઆતની સાથે સાથે જે અમારો એમ છે, જે અમારો હેતુ છે કે ગામડાના
ગરીબ લોકોને પણ સગવડ સારી રીતે સચોટ રીતેનું માર્ગદર્શન અને એન્જિયોગ્રાફી અને હાર્ટના એટલે કે હૃદયના દીપ બીમારીઓની જે સારવાર છે એ બેસ્ટ પોસિબલ હોય, વર્લ્ડ ક્લાસ લેવલની હોય અને એકદમ સારી સારવાર મળી રહે અને સારા ટાઈમ પર એ પૂરી થાય. થેન્ક યુ.